400 થી 500 કિલો વજન ધરાવતું એક પીપ જેવું સાધન પારડી તાલુકાના ઉમરસાડી ગામ દરિયામાં નીકળી આવતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે દોડી આવ્યા હતા અને હાલ દરિયા કિનારા ઉપર પડી રહેલું હતું જે ઓએનજીસી જેવું દેખાઈ રહ્યું હતું જો કે આ ડ્રમ ભરેલું હોવાથી કંઈક વિસ્ફોટ ના થાય તેનો ગ્રામજનોમાં ભય દેખાઈ રહ્યો છે આ ઘટનાને લઈને પારડી પોલીસ મથકના પીએસઆઈ એજી ગોહિલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા ખોડિયાર હોટેલ નજીકથી સુરતથી ભિવંડી તરફ જઈ રહેલી ટ્રક નંબર GJ5V4354ની ડાબી સાઈડથી અચાનક એક મોટરસાઈકલ ધસી આવતા ટ્રક ચાલકે મોટરસાઈકલને બચાવવા માટે ટ્રકને જમણી તરફ દબાવતા ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા ટ્રકના આગળના બંને વ્હીલ છૂટા પડી ગયા હતા અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેમાં ટ્રક ચાલકને માત્ર હાથ ઉપર સામાન્ય ઈજા થઈ હતી અને તમામનો સદનસીબે બચાવ થયો હતો ધરમપુર નગરમાં આવેલા માં અંબે માતાજીના ધોબી ધોવાણ ફળિયા સ્થિત શ્રી અંબાજી ધામ ખાતે મંદિરનો 8મો પાતોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગે બપોરે 1 કલાકે ધરમપુર 4 રસ્તા હાથીખાનાથી પ્રભુ ફળિયા તથા ટાવર પાસેથી શોભાયાત્રા નીકળી હતી અને અંબાજી ધામ ખાતે પહોંચી હતી આ પ્રસંગે યજ્ઞ મહાઆરતી સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અંબાજી ધામ ધોબી ધોવાણનો પાટોત્સવ છે અત્યારે શોભાયાત્રા નીકળશે યજ્ઞ ચાલુ છે 4 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થશે દર વર્ષે 8 વર્ષથી આ ક્રમ ચાલુ રહ્યો છે અને ધરમપુરની તમામ જનતાને આ અંબાજી ધામ ઉપર એટલો વિશ્વાસ છે એટલી શ્રદ્ધા છે કે લોકોની બાધા માનતાઓ બધી ફળીભૂત થાય છે ખૂબ લોકો ભીડ કરે છે અને આજે અંબાજી ધામ યુવક મંડળે 10,000 માણસોને ભોજન કરાવવાનું આયોજન કર્યું છે અને એમાં લોકો પ્રેમથી પ્રસાદ લેશે એના મુખ્ય યજમાન બન્યા છે લક્ષ્મણભાઈ અને ચંપાબેન ભુડિયા અને હિરુબેન તો આપણા સમાજમાં જ્યાં મંદિર નથી ત્યાં મંદિર બનાવવાની જરૂર છે જ્યાં સ્કૂલ નથી ત્યાં સ્કૂલ બનાવવાની જરૂર છે જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં પાણીની વ્યવસ્થા કરવાની જરૂર છે એટલા માટે હું એમ ઘણીવાર કહું છું કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુ નિર્માણ કરવી એ ઉત્તમ સેવા છે અહીંયા અમારે મંદિર નહોતું આ અમારા વિસ્તારમાં જ્યાં હું રહું છું વ્યાસકુટીરની આજુબાજુ એટલે ઘણા વર્ષો પહેલાં પ્રેરણા થઈ 8 વર્ષ પહેલાં કે એક મંદિર આ વિસ્તારમાં બને અને માતાજીની કૃપાથી એ બની ગયું અને આજે 8 વર્ષથી સુંદર રીતે ચાલે છે અને લોકો ખૂબ દર્શન કરવા માટે આવે છે અને મંદિરના પ્રભાવથી અમારી આજુબાજુની વસ્તી જે ખાસ કરીને ગરીબ વસ્તી છે એમાં 90% જે દૂષણો નીકળી ગયા છે નહીં તો શરાબ ગુટકા પાન સિગારેટ આ બધા ખૂબ દૂષણો હતા પણ આ મંદિર નિર્માણ થયા પછી ધીરે 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 બધામાં નીકળવા મળ્યા અને આજે મને એનું પરિણામ દેખાઈ રહ્યું છે અને અંબાજી યુવક મંડળના જે બધા સભ્યો બહુ ખંતથી કામ કરે છે 50,000 રૂપિયાનું કામ હોય તો મને 25,000માં કરી બતાવે આટલી એ લોકો મહેનત કરે છે અને શ્રમયજ્ઞ તો ક્યારેય અમે મજૂર નથી કરતા એ લોકો સ્વયં શ્રમયજ્ઞ કરી અને કાર્ય કરે છે એટલા માટે આ બધાને મારી શુભેચ્છા આપું અને સત્યા ટીવી જે આ સત્યને રજૂ કરે છે સત્યને પડઘો આપે છે અને સત્યને સાથ આપે છે એ માટે સત્યા ટીવીના તમામ સંયોજકોને અમારા મંદિરના 8મા પાટોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવું વાપીમાં લખોટિયા ટ્રાન્સપોર્ટમાં થતી ચોરીની ફરિયાદના આધારે વાપી ઉદ્યોગનગર પોલીસે વોચ ગોઠવી ચોરી કરી રહેલા 4 ઈસમોને ઝડપી લીધા હતા આ ઈસમોમાં રમેશચંદ્ર જોશી વિજય ઠક્કર
પંકજ ઠક્કર, અમરામ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઇસમો લખોટિયા ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી રૂપિયા 12,28,057 કિંમતના હિન્દુસ્તાન પ્રોડક્ટમાં સર્ફ એક્સેલ સાબુના બોક્સની ઉઠાંતરી કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. આ પૈકી કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે, ત્યારે આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. તારીખ 27/1/2010 રોજ વાપી કોર્ટમાંથી એમ કેસ નંબર 3/2010 દાખલ થઈ આવેલો, જેની તપાસ એક પત્રકાર સુધી કરતા હતા. તેમાં રૂપિયા 12,28,057 મુદ્દામાલ સર્ફ એક્સેલ પાવડરને સાબુ ગયેલા છે, છેતરપિંડી કરીને વિશ્વાસઘાત કરી અને તોમદાર લઈ ગયેલા છે, જેમાં તોમદાર રમેશચંદ્ર જોશી, બીજો વિજય ઠક્કર, પંકજ ઠક્કર અને અમરારામ ચૌધરી નામોને બાકી જીઆઈડીસી પોલીસે અટક કરેલ છે. મુદ્દામાં હજી નથી થયેલું નથી. મેઇન હજી તોમદાર પકડવાનું બાકી. અહીંયા ટ્રાન્સપોર્ટમાંથી લઈ જતા હતા અને બોમ્બે લઈ જતા અને વચ્ચેથી સગે વાગે છે. કલમ છે 407, 420, 114. સમાચારો હજી આગળ પણ છે. જોતા રહો સત્ય ન્યૂઝ.